વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે ચોકલેટી બત્રીસું વસાણું બનાવીશું. ચોકલેટ કાટલું પાક પણ કહેવાય છે. આ ચોકલેટ પણ બનશે અને વસાણું પણ બનશે. શિયાળામાં સ્ટોર કરી શકાય તેવી રેસીપી બનાવીશું, તો તેનું નામ છે ચોકલેટી વસાણું. તો સૌથી પહેલાં આપણે 3 ચમચી અડદનો લોટ, 3 ચમચી ઘઉંનો ઝીણો લોટ, 4 ચમચી ઘી, 2 ચમચી શેકેલા સીંગદાણા, તેને થોડા ક્રશ કરી લીધેલા છે, 3 ચમચી ગોળ, 50 ગ્રામ ડાર્ક ચોકલેટ, 1 ટીસ્પૂન બત્રીસું, 2 ચમચી કાજુ બદામના ટુકડા, 1 ચમચી ગુંદર, 2 ચમચી નારિયેળનું છીણ. તો સૌથી પહેલાં આપણે લોટ શેકીને તૈયાર કરીશું. એક કડાઈ લઈ તેમાં આપણે 2 ટેબલસ્પૂન ઘી એડ કરી દઈએ. હવે આપણે ઘીની અંદર અડદનો લોટ એડ કરી દઈએ, ઘઉંનો લોટ પણ એડ કરી દઈએ અને બંને લોટ શેકીને તૈયાર કરી લઈએ. લોટ થોડો પિંક થાય ત્યાં સુધી શેકવાનો છે. આપણે કોઈ પણ વસાણું બનાવીએ તો તેમાં મુખ્યત્વે અડદનો લોટ તો યુઝ થતો જ હોય છે. લોટ જેમ શેકાતો જશે એમ હળવો થશે અને આ રીતે થોડો ફૂલીને તૈયાર થઈ જશે. જે રીતે આપણે અડદિયાનો અથવા તો સુખડી માટેનો લોટ શેકીને તૈયાર કરીએ એ જ રીતે આપણે લોટ શેકીને તૈયાર કરવાનો છે. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે, અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. લોટનો કલર થોડો બદલાઈ ગયો છે અને લોટ સરસ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે આની અંદર આપણે ગુંદર પાવડર એડ કરી દઈએ. આ રીતે સતત હલાવતા રહીએ એટલે ગુંદર પણ સરસ શેકાઈને તૈયાર થઈ જાય. ગેસ આપણે સ્લો રાખવાનો છે. ગુંદર પણ સરસ શેકાઈ ગયો છે. હવે તેમાં બત્રીસું એડ કરી દઈએ. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ. હવે તેમાં કાજુ બદામ અખરોટ તે એડ કરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈએ. ડ્રાય ફ્રૂટ આપણે ગેસ બંધ કરીને જ નાખીશું, કારણ કે આની અંદર કાજુનો પાવડર પણ છે. કાજુને શેકાતા બિલકુલ વાર નથી લાગતી. ગેસ ચાલુ હશે ને નાખીશું તો કાજુ પાવડર તરત જ લાલ થઈ જશે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. નીચે ઉતારી લઈએ. હવે આપણે ફરીથી એક કડાઈ લઈ તેની અંદર 1/2 ચમચી ઘી એડ કરી દઈએ. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ગોળનો પાયો કરવાનો છે તે કરી લઈએ. ઘી ગરમ થઈ ગયું છે, તેમાં ગોળ એડ કરી દઈએ. ગોળ મેલ્ટ થઈ ગયો છે અને તેમાં થોડા થોડા પીણ થવા લાગે ત્યાં સુધી જ કરવાનો છે. હવે આ ગોળ તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈએ અને જે આપણે મિશ્રણ લોટનું બનાવ્યું છે તેમાં એડ કરી દઈએ. બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે તેમાં 2 ટેબલસ્પૂન નારિયેળનું છીણ એડ કરી દઈએ. કોપરાનું છીણ આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે અને તેને સારી રીતે હલાવી લઈએ. ત્યારબાદ થોડું ઠંડુ થવા દઈએ. થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈએ. જ્યારે પણ તમે બોલ્સ બનાવો ત્યારે તમે થોડું આર્થથી હેન્ડલ કરી શકો તેટલું મિશ્રણ ગરમ હોવું જોઈએ. આ રીતે બધા જ બોલ બનાવીને તૈયાર કરીએ. એકદમ ઠંડુ થઈ જશે તો મિશ્રણ છે તે સેટ થઈ જશે, પછી તેના પ્રોપર બોલ્સ નહીં બને. હવે આપણા બધા જ બોલ્સ બનીને તૈયાર છે. હવે આપણે ચોકલેટ મેલ્ટ કરીશું. તો તેના માટે એક તપેલીમાં પાણી ગરમ કરી લીધેલું છે, તેમાં આપણે ડાર્ક ચોકલેટ આ રીતે છીણી લીધેલી છે અને તેને આપણે મેલ્ટ કરીશું. આ રીતે આપણે હલાવતા રહીએ. આ રીતે આપણે ચોકલેટ છીણીને લેવાથી ફટાફટ મેલ્ટ થઈને તૈયાર થઈ જાય છે. ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે, નીચે ઉતારી લઈએ. હવે આપણી ડાર્ક ચોકલેટ એકદમ મેલ્ટ થઈને તૈયાર છે. આ બોલ્સને હવે આપણે ચોકલેટમાં ડીપ કરી દઈએ. હવે જે આપણે સીંગદાણાના ટુકડા કરીને લીધા છે તેને આપણે પ્લેટમાં સ્પ્રેડ કરી દઈએ. ત્યારબાદ આ બોલ્સને આપણે સીંગદાણા ઉપર મૂકીશું. આ રીતે બધા જ બોલ્સને ડીપ કરીને સીંગદાણા ઉપર મૂકીશું. બોલ્સ આ રીતે સીંગદાણાથી કોટ કરીને તૈયાર કરીએ.
આ જ રીતે આપણે બીજા પણ બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ. હવે આપણા ચોકલેટી બોલ્સ બધા તૈયાર થઈ ગયા છે, તેને આમ જ 5-7 મિનિટ માટે રહેવા દઈશું જેથી ચોકલેટ એકદમ સેટ થઈને તૈયાર થઈ જાય. તો તૈયાર છે ચોકલેટી 3200. આ 3200 બાળકોને ખૂબ જ પસંદ પડશે. આ હેલ્ધી એવી આસાન રેસીપી તમે ઘરે જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.